નમસ્કાર મિત્રો, હર્ષિલ ભારતીય હું આજે ફરીવાર તમારા સમક્ષ અહીં હાજર થયો છું નવા વિડીયો સાથે. તમારી સાથે અહીંયા હાજર થયો છું. આજે મિત્રો એક નવા ટોપિક ઉપર વાત કરવાની મારો એક પ્રયત્ન છે. એ ટોપિક છે સચોટ જીવનશૈલી, ઇટ મીન્સ બેઝિકલી ધ વેલફેર. આજે મારી જોડે છે કેતનભાઈ. કેતનભાઈ એ ખૂબ જ કેટલાય લગભગ મહિનાઓથી એક રિસર્ચ કરી રહ્યા છે કે કઈ રીતે પોતાની રીતે કઈ રીતે એક આખી આખો સિનારિયો ને એક દિનચર્યા તૈયાર થાય સંપૂર્ણ યુથ માટે અને સંપૂર્ણ મનુષ્ય જાતિ માટે. હું એમને કેટલાક પ્રશ્નોતરી કરીશ અને એ એમના જવાબો આપશે. શરૂઆત કરીએ એક પહેલા પ્રશ્નથી. કેતનભાઈ, મારો એક પહેલો પ્રશ્ન એક એવો છે કે આજની દિનચર્યા કોઈ પણ સામાન્ય મનુષ્યની અને પહેલાની દિનચર્યા, એ બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ શું થઈ રહ્યો છે? જો હર્ષિલભાઈ, વાત કરીએ તો દેર આર મલ્ટિપલ થિંગ્સ વિચ આર ડિફરન્ટ, દેર આર મલ્ટિપલ થિંગ્સ વિચ આર ટોટલી સેપરેટ ફ્રોમ ધી ઓલ્ડ લાઈફસ્ટાઈલ એન્ડ ધ ન્યુ લાઈફસ્ટાઈલ. સૌથી પહેલી વસ્તુ કોઈ પણ લાઈફસ્ટાઈલની હોય છે એ તમારી દિનચર્યામાં હોય છે, તમારો જે ઉઠવાનો કે જે તમારો જે ડે સ્ટાર્ટ કરવાનો જે સમય હોય છે એ. સેકન્ડ વસ્તુ છે તમારી ફૂડ. એટલે સ્ટાર્ટિંગનો જો આપણે પહેલો પોઈન્ટ ડિસ્કસ કરી લઈએ તો પહેલો પોઈન્ટ એ છે કે જે તમારી સવારની ઉઠવાથી લઈને સાંજના સુવાની જે દિનચર્યા છે એ ટોટલી આખી અલગ થઈ ગઈ છે. સવારના પહેલા લોકો જે 4 વાગે ઉઠી જતા, સાંજે 8 વાગે 9 વાગે એમનો દિવસ પૂરો થઈ ગયો છે. સેકન્ડ પોઈન્ટ છે ફૂડ. સૌથી મેઇન વસ્તુ જે રેવોલ્યુશન આવ્યું છે, કપડાં એ બધી વસ્તુ અલગ છે, પણ ફૂડનું જે રેવોલ્યુશન આવ્યું છે, ફૂડની જે ચેન્જિંગ થઈ છે વસ્તુ, એ સ્પેસિફિકલી બહુ મતલબ એક મોટી ક્રાંતિ આવી છે. એક સમય હતો કે જ્યારે લોકો દેશી ફૂડ ખાતા હતા કે જેમાં રોટલો, શાક, ખીચડી, ભાખરી આ ટાઈપ એમનું શું કહેવાય, એક લાઈફસ્ટાઈલ હતી. અત્યારની જે નવી લાઈફસ્ટાઈલ છે, જેમ ડે બાય ડે મોડર્ન જે મોડર્ન લોકો વિકસતા જાય છે, જેમ માનવી વિકસતો જાય છે, એમ એમની લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ આવતા જાય છે. એમનું જે ફૂડ છે એની ક્વોલિટી ડિફરન્ટ થતી જાય છે, એની ફૂડની ક્વોન્ટિટી ડિફરન્ટ થતી જાય છે, વસ્તુઓ બદલતી જાય છે. કે આજથી 50 વર્ષ પહેલા કોઈ પણને પાઉંભાજી વસ્તુ ખબર નથી, બ્રેડ શું છે કોઈ પણને ખબર નથી, ગામડામાં જાઓ તો બ્રેડ મળવી મુશ્કેલ થઈ જતી, પણ અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જઈને ઉભા રહ્યો, યુ વિલ ગેટ ધ બ્રેડ ઇઝીલી, યુ વિલ ગેટ ધી કોકોકોલા બોટલ, યુ વિલ ગેટ ઈચ એન્ડ એવરીથિંગ ઇઝીલી. સો એ મેઇન ડિફરન્સ છે. બીજી વસ્તુ એ કે જે પહેલાની જે ફૂડ હતી, ફૂડ લાઈફસ્ટાઈલ, અત્યારની જે ફૂડ લાઈફસ્ટાઈલ છે એમાં મેઇન ડિફરન્સ છે કે ક્વોલિટી પહેલાં બહુ સારી હતી, ક્વોન્ટિટી તો સારી જ હતી, ક્વોલિટી બહુ સારી હતી. અત્યારે જે ફૂડની ક્વોલિટી છે એ ડે બાય ડે ઘટતી જાય છે, પ્રોસેસ ફૂડ ઘટતું જાય છે. સો ધેટ આર ધ મેઇન ડિફરન્સ. ભારત એ 62% એટલે કે 65% જે પર્સન્ટેજ યુથ ધરાવે છે, આજનો યુથ એ દિવસે ને દિવસે એકદમ ફાસ્ટ ફૂડ ઉપર જઈ રહ્યો છે, અને એમાં પણ સૌથી હાનિકારક કહી શકાય એ પ્રમાણેના પીણા એટલે કે સોફ્ટ ડ્રિંક્સ ઉપર જઈ રહ્યો છે. એ બાબતે તમારું પોતાનું અંગત મંતવ્ય શું છે કે છે, અને બીજી વસ્તુ કે તમે જે અત્યાર સુધી રિસર્ચ કરી એ બાબત ઉપર શું કહે છે, એ થોડુંક જરા ડિટેલમાં જણાવશો? શ્યોર. જો વસ્તુ એવી છે કે એક અત્યારની જે લાઈફસ્ટાઈલ છે એ દિવસે દિવસે મોડર્ન થતી જાય છે. લોકો પાસે સમય નથી, લોકોને સવારમાં ઉઠીને જલ્દીથી તૈયાર થઈને જલ્દી ઓફિસ જવું પડે છે, 1:10 થી લઈને 9 ની જોબ ફિક્સ થઈ ગઈ છે, પછી પાછું આવીને આખા ઘર દિવસનું જે પેન્ડિંગ કામ પતાવવાનું, ધેન ધીસ ઇઝ ધ હોલ સાયકલ. સવારે ઉઠો, કામ ખતમ કરો, આખી સુઈ જાઓ, ધેટ ઇઝ ધ સાયકલ. હવે લોકો પાસે સમય નથી. એક વસ્તુ છે, લાઈફસ્ટાઈલ દિવસે દિવસે ચેન્જ થતી જાય છે, દિવસે દિવસે ફાસ્ટ ફૂડનું ચલણ વધતું જાય છે. મેઇન વસ્તુ છે કે આપણે આપણા કલ્ચરથી દૂર જતા રહીએ છીએ. બીજી વસ્તુ છે કે આપણે વર્કને એટલું પ્રાયોરિટી આપી દીધી છે કે આપણે હેલ્થ છે એને કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. બીજી વસ્તુ, આપણી ફૂડ હેબિટ્સમાં સૌથી વધારે જે 3 વસ્તુ એક કહેવાય છે કે જે દુનિયાભરના જે સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું છે એમનું એક વસ્તુ કેવું છે કે સૌથી મોટી વસ્તુ જે તમારી લાઈફસ્ટાઈલમાં કંટ્રોલ કરવાની છે એ 3 વસ્તુ છે. 3 વસ્તુને જો તમે અવોઈડ કરો કે એની માત્રા ઓછી રાખો તો તમારી લાઈફ બહુ સારી રહેશે. 3 white poisons. ફર્સ્ટ ઇઝ શુગર, સેકન્ડ ઇઝ મેદા. You can say the clear flour or maida, basically ek word che gujarati ma. Okay. Tisru che, triju che namak, salt.
આ ત્રણ વસ્તુની જે ક્વોન્ટિટી તમે એક માત્રામાં શરીરમાં જાય તો સારું છે, પણ એક લિમિટથી વધે તો તમારી લાઇફસ્ટાઈલમાં એટલા મોટા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે કે જે તમને મોટી મોટી બીમારીઓ આપી શકે, જેમ કે હાઈ બ્લડ પ્રેશર, સાથે સાથે તમારી જે માનસિક સ્ટ્રેસ વધવો, સાથે સાથે તમારી બોડીમાં ઓબેસિટી છે, સાથે સાથે તમારું જે ડાયજેશન છે, મેઇન વસ્તુ છે આપણા જે બોડીના પાર્ટ છે, પેનક્રિયાસ છે કે જે કિડની છે, લિવર છે, આ વસ્તુઓ આને લીધે સૌથી વધારે ડેમેજ થાય છે. એમાં સૌથી વધારે જે બે વસ્તુ ટ્રેન્ડમાં છે, એક છે શુગર, દૂસરું બીજું છે મેદા. શુગર ઉપર વાત કરીએ તો શુગરનો જે મેઇન કન્ટેન્ટ છે આવે છે ક્યાંથી? આજની જે લાઇફસ્ટાઈલ છે, સવારથી ઉઠીને તમે બ્રેડ લ્યો છો, જે સિટીની લાઇફસ્ટાઈલ છે અત્યારે, એમાં 60% કે 50% લોકો એવા છે જે સવારની જે સ્ટાર્ટિંગ છે બ્રેડથી કરે છે, લાઈક યુ આર યુઝિંગ મેદા. એની ઉપર તમે તમારા છોકરાઓને જામ લગાડી નાખો છો, ઇટ્સ અ વન ટાઈપ ઓફ શુગર. શુગર એનો જે કન્ટેન્ટ છે ડેઈલી વધતો જાય છે. શુગરના મેઇન કન્ટેન્ટમાં સૌથી વધારે તમે જે ડેઈલી લાઈફમાં કન્ઝ્યુમ કરો છો, પીણા, cold drinks, soft drinks, whatever you say, these things are ruining the Indian life. These things are totally creating mess with the people and their lifestyle. કઈ રીતે એ પણ તમને સમજાવું છું. એક સમય હતો કે જ્યારે કોકોકોલાની બોટલ તમે ગામડામાં જાઓ તો તમને ક્યાં જોવા નથી મળતી, એ કોઈક એક સ્પેસિફિકલી એક દુકાન હોય કે કોઈ મોટું પાન પાર્લર હોય ત્યાં તમને જોવા મળે. સો રાઈટ નાઉ ઇટ ઇઝ ટોટલી અવેલેબલ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. કેતનભાઈ, તમે જેમ વાત કરી સોફ્ટ ડ્રિંક્સની, એટલે કે કોકોકોલા હોય, સ્પ્રાઇટ હોય, સેવનઅપ હોય, એ દરેક પ્રકારના નાના મોટા પીણાનો સમાવેશ થતો હોય છે. કેતનભાઈ, મારે તમારી જોડેથી જાણવું છે કે આ જે સોફ્ટ ડ્રિંક છે એનો થોડોક ઇતિહાસ તમે અમને કહી શકશો? ભૈયા, આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આજથી લઈને ભારતમાં જ્યારે અંગ્રેજો નહોતા આવ્યા ત્યારે શુગર બહુ હતી જ નહીં, એમ કહો ને, નહિવત પ્રમાણમાં હતી. જે અત્યારે પ્રોસેસ સુગર છે એ નહિવત પ્રમાણમાં હતી. અને પીણામાં બે વસ્તુ સૌથી વધારે હોય છે, એક છે વોટર અને બીજું છે શુગર. જો આ બે વસ્તુ ના હોય તો કોઈ પણ પીણા એક્ઝિસ્ટ નથી કરતા. પીણા એ ભારતીય વસ્તુ નથી, ભારતીય વસ્તુમાં ઘણા બધા અધર રિસોર્સિસ આવે છે. હવે પીણા ઉપર આપણે જઈએ તો પીણાનો મેઇન કન્ટેન્ટ છે વોટર એન્ડ શુગર. શુગર છે એ લાઈફ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મેન્ટેન કરવા માટે, પણ એ એક લેવલ સુધી. જો શુગરનું લેવલ એક લેવલથી વધારે જાય તો તમને ઓબેસિટી ક્રિએટ થાય છે. આ કઈ રીતે ચાલે છે એ પણ તમને સમજાવું. આપણું બોડી છે એને એક માત્રામાં, એક લિમિટેડ માત્રામાં શુગર જોઈએ છે કે જેનાથી ગ્લુકોઝ જનરેટ થાય, એનર્જી જનરેટ થાય ને તમારા શરીરમાં રિફ્રેશમેન્ટ આવે. બટ એ જે શુગરનું કન્ટેન્ટ હોવું જોઈએ એ નેચરલ શુગર હોવું જોઈએ, કે જે દેશી આપણા ગોળ કહેવાય કે પછી જે શર્કરા, ઓકે, અને જે ખાસ કરીને જે આપણે મિશ્રી કહેવાય, જે કૃષ્ણ ભગવાનને પૂછતા છે સવારના જે લોકો ખરી સાકર, હા ખરી સાકર, બસ ધેટ્સ ધ એક્ચ્યુઅલ. જી જી જી. હવે અત્યારે કેવું છે કે અત્યારે જે શુગર તમે ડેઈલી કન્ઝ્યુમ કરો છો એ ટોટલી પ્રોસેસ્ડ શુગર છે. કોલ્ડ ડ્રિંક્સમાં પણ પ્રોસેસ્ડ શુગર, સાથે સાથે કેમિકલ્સ યુઝ થાય છે. હવે સૌથી મોટી મોટી ઓર્ગેનાઇઝેશન જે છે વર્લ્ડ લેવલે, ઇટ્સ WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એનું રિકમેન્ડેશન એવું છે કે ડેઈલી તમારે શુગરની ઇન્ટેક ઓછી કરવાની, અને એક એવરેજ મેલ, એડલ્ટ મેલ, એની શુગર ઇન્ટેક 25 ગ્રામ હોવી જોઈએ પર ડે. એઝ પર ધી અમેરિકન હેલ્થ, અમેરિકન હાર્ટ એસોસિએશન, એ 36 ગ્રામ્સ હોવી જોઈએ. જો તમારે તમારા હાર્ટની ને બીજી જો કોઈ પણ બીમારીઓને અવોઈડ કરવી હોય તો 36 ગ્રામથી તમારી શુગર વધવી ના જોઈએ ડેઈલી. હવે તમને એક એક્ઝામ્પલ આપું. એક ડ્રિંક છે ફેમસ કોકોકોલા, અને એની સબ બ્રાન્ડમાં કેટલી બધી ડ્રિંક્સ આવે છે, એવી સામે છે પેપ્સી. હવે કોકોકોલાનું તમે એક નોર્મલ ડ્રિંક કન્ઝ્યુમ કરો તો એમાં પર 100 ml ઓલમોસ્ટ 11 ગ્રામ્સ ઓફ શુગર હોય છે. ઓકે, બરાબર. એટલે મતલબ એવરેજ તમે પેટ બોટલ લેવા જાઓ ગામમાં, તો તમે કોઈ પણ શોપ પર જઈને પેટ બોટલ લેશો તો 250 ml થી ચાલુ થાય. અધરવાઇઝ 300 ml નું કેન આવે છે, 330 ml નું કેન આવે છે, બરાબર, જે ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝની કેન્સ અવેલેબલ છે. હવે થાય કેવું કે તમારી શુગરની ઇન્ટેક, મેં તમને કીધું 30 ગ્રામથી લઈ કે 36 ગ્રામ સુધીમાં હોય છે, પણ તમે એક કોકોકોલાનું 300 ml નું ડ્રિંક કન્ઝ્યુમ કરો એટલે તમારી જે શુગરની ઇન્ટેક છે એ 33 ગ્રામ્સ થઈ ગઈ નોર્મલ કોકોકોલા. થમ્સઅપમાં આનાથી પણ વધારે છે, લિમકામાં આનાથી પણ વધારે છે, અને જેટલી પણ ફ્લેવર્ડ છે, જેટલામાં ફ્રૂટ જ્યુસ કહેવાય છે એ એના કરતાં પણ વધતી જાય છે. એને લીધે થાય છે શું કે તમારી ડેઈલી આર્ટિફિશિયલ શુગરની ઇન્ટેક 36 ગ્રામ, સવારના પોરમાં તમે ઉઠીને એક કોકોકોલા કે બપોરે ઉઠીને એક કોકોકોલા લઈ લીધી એટલે તમે 33 ગ્રામ શુગર કન્ઝ્યુમ કરી લીધું. હવે આપણો જે બ્રેકફાસ્ટ છે,
મેં તમને ઓલરેડી કીધું કે એની અંદર ઘણી બધી વસ્તુ ઇન્ક્લુડ થાય છે. બ્રેડ ઇન્ક્લુડ થાય છે, એની અંદર ઓલરેડી શુગર હોય છે. જામ યુઝ કરે છે, એની અંદર ઓલરેડી શુગર. ટી, કોફી. ભારતમાં કોક જ એવા લોકો હશે, હું તો કહું છું 90% લોકો એવા હશે કે જેને સવારના ચા વિના જેનો દિવસ સ્ટાર્ટ નહીં થતો હોય. સો આમાં ઓલરેડી આપણે આટલી શુગર કન્ઝ્યુમ કરીએ છીએ. એક કોકોકોલાનો ડ્રિંક તમે પી લ્યો, કે એક પેપ્સી પી લ્યો, કે એક કોઈ પણ સોફ્ટ ડ્રિંક તમે પી લ્યો, યુ આર એક્સીડિંગ યોર લિમિટ. કેમ કે સવારના 5 ગ્રામ શુગર તમારી પહેલી ચામાં આવી જશે, જે તમે સવારમાં ઉઠીને તમે કોઈ બોર્નવિટા પીવો કે તમે કોઈ દૂધ પીવો, એમાં પણ શુગર નેચરલ શુગર હોય છે. એની સાથે સાથે કોઈ પણ તમે એડ કરો શુગર, જે ટેબલ શુગર આપણા ઘરમાં હોય છે, એટલે એ કન્ટેન્ટ 36 ગ્રામ કોઈ પણ માણસ અત્યારે મેન્ટેન કરી શકતો આપણી લાઇફસ્ટાઇલના પ્રમાણે. અને એનું સૌથી મોટું પરિબળ છે આ જે સોફ્ટ ડ્રિંક્સ, કેમ કે આને રેગ્યુલેશન નથી. અને રેગ્યુલેશન છે તો આ લોકો કે ક્લિયરલી મેન્શન નથી કરતા કે શુગરનો ઇન્ટેક કેટલો. એ જનરલી મેં તમને કીધું WHO કહે છે કે 25 ગ્રામ્સ, અમેરિકન હેલ્થ એસોસિએશન કહે છે કે ભાઈ 36 ગ્રામ્સ, વુમન માટે એના કરતા પણ ઓછું છે. વુમન માટે 28 ગ્રામની લિમિટ છે. હવે કોઈ પણ એક વર્કિંગ વુમન જે ઓફિસમાં કામ કરે છે, એનો સવારની સ્ટાર્ટ એક વખત કોફીથી થાય છે, જે ઘરમાં ઉઠે ત્યારે, પછી ઓફિસ જાય ત્યારે કોફી કન્ઝ્યુમ કરે, કોકોકોલા કન્ઝ્યુમ કરે, એટલે શુગરનો ઇન્ટેક ઓલમોસ્ટ 50 ગ્રામ્સ પહોંચી જાય છે. સો વિચ ઇઝ ઓલરેડી 25 to 30 ગ્રામ્સ મોર કમ્પેર્ડ ટુ ધી લિમિટ. અને એને લીધે થાય છે શું, માણસો ઓબેસિટી વધે છે. એક લિમિટ સુધી આપણું જે પેન ક્રિયાસ છે એ શુગરને પચાવી શકે છે, એને સ્ટોર કરી શકે છે. પછી જે વધારાનું જે છે એ ફેટમાં કન્વર્ટ થાય છે, વધારાના જે કાર્બોહાઈડ્રેટ છે એ ફેટમાં કન્વર્ટ થાય છે, પછી એ ઓબેસિટીને આગળ વધારે છે. એટલે અત્યારે તમે જોશો કે જે વર્કિંગ વુમન છે, જે એક લેવલ સુધી ફિટનેસ મેન્ટેન કરી શકે છે ત્યાં સુધી ઠીક છે, બટ એક ઉંમર પછી જેમ એમનું કન્ઝમ્પશન વધતું જાય એટલે એમની ઓબેસિટી વધતી જાય છે. ધેટ ઇઝ નંબર એક. બીજું જે અમે પોતે રિસર્ચ કરેલું છે એ હું તમને અહીંયા એક શેર કરવા માંગીશ. આખા દુનિયાની અંદર 190 કરોડ લોકો એ ઓબેસિટી એટલે કે મોટાઈથી પીડાય છે. એક આ રિસર્ચ છે જે WHO દ્વારા પણ બહાર આવેલું છે, એ તમે તમારી રીતે પણ સર્ચ કરી શકો છો. કેતનભાઈ, બીજો એક સવાલ એવો હતો કે હું થોડોક પોલિટિકલ એંગલમાં જવા માંગીશ. હવે એવું મેં થોડુંક નોટ કર્યું છે અને થોડુંક મેં રિસર્ચ પેપર દ્વારા થોડુંક જાણ્યું છે કે 1977ની અંદર જે પીણા એટલે કે સોફ્ટ ડ્રિંક્સ એ શું બેન કરી દેવામાં આવી હતી, અને હા તો શું રીઝન હતા, અને જો પછી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો તો શું રીઝન હતા, એનું થોડીક ડિટેલમાં તમારી રીતે ચર્ચા કરશો. શ્યોર. જો એક સમય હતો કે ઇન્દિરા ગાંધીજીએ ઇમરજન્સી લગાવી હતી ને એના પછી સરકાર આખી ચેન્જ થઈ ગઈ છે, તો એક જે સરકાર હતી એ આખી ટોટલી નવી સરકાર હતી. એમાં મોરારજી દેસાઈ પ્રધાનમંત્રી હતા અને એમના એક મિનિસ્ટર હતા જ્યોર્જ ફર્નાન્ડિસ. એ લોકો ઇનિશિયેટિવ લીધો છે કે જે આપણી જે ડેઈલી લાઇફસ્ટાઈલ છે કે જે લોકોની લાઇફસ્ટાઈલમાં જે ચેન્જીસ આવે છે, તો અમુક વસ્તુને આપણે અત્યારથી જ રોકી દઈએ તો આગળની પેઢીને એ પ્રોબ્લેમ ના ફેસ કરવી પડે. એટલે જ્યોર્જ ફર્નાન્ડિસ અને મોરારજી દેસાઈની નેતૃત્વની હેઠળ કેટલી બધી સોફ્ટ ડ્રિંક્સની કંપનીઓ બંધ કરી નાખવામાં આવી હતી, એમાંથી મેઇન હતી કોકોકોલા. એમને ભારતની બહાર કાઢી મૂકવામાં આવી હતી. અને પછી જ્યારે 1991 ગ્લોબલાઇઝેશન થયું, વી એક્સેપ્ટેડ મલ્ટિપલ કંપનીઝ ઇન આવર આઈ કેન સે ઇકોનોમિક સ્ટ્રક્ચર, આપણે ઘણી બધી કંપનીઓને છૂટ આપી, ભારતનું માર્કેટ આપણે બેઝિકલી ઓપન કર્યું, એટલે મલ્ટીનેશનલ કંપનીઓ આપણે અહીંયા આવીને ઇન્વેસ્ટમેન્ટ કરી, અહીંયા આવીને પોતાની પ્રોડક્ટ વેચવાનું ચાલુ કર્યું. હવે આ જ્યારથી 1991 લઈને અત્યાર સુધી લોકોએ રેગ્યુલેશન્સ પેપર પર તો બનાવી દીધા, બટ આ રેગ્યુલેશન્સે કોઈએ અમલ નથી કર્યું. યુએસનું જે રેગ્યુલેશન છે એના કરતાં ઇન્ડિયાનું રેગ્યુલેશન કમ્પેર કરો, કે કોઈ અધર ડેવલપ કન્ટ્રીનું કેવું આપણે કમ્પેરિઝન કરો, તો ઇન્ડિયાનું જે રૂલ્સ તો છે, રેગ્યુલેશન્સ તો છે, પણ પાલન નથી કરતું. અને કંપનીઓ ખુલ્લેઆમ, કોઈ પણ એક પર્ટિક્યુલર કંપની ઉપર બ્લેમ નથી કરતો, કોઈ પણ કંપની ખુલ્લેઆમ આ વસ્તુને એક્સીડ કરી રહી છે. એક બેસ્ટ એક્ઝામ્પલ આપું, અમુક સોફ્ટ ડ્રિંક્સ એવી વેચાય છે કે ચાર્જ છે, એટલે યુ વિલ ગેટ અ પાવર, યુ વિલ ગેટ અ આઈ કેન રેડ બુલ કે રેડ બુલ. સો ધેટ્સ ધ થિંગ વિચ ડઝ નોટ ઇમ્પેક્ટ એટ ઓલ ટુ અવર લાઈફસ્ટાઈલ. એ કોઈ જાતનો મેજિક નથી કરતી, એ તમને કોઈ એવી એનર્જી નથી આપતી કે જેનાથી તમે કોઈ જાદુ કરી શકો. ટેસ્ટ ધ થંડર, ઓર લાઈક તમ હવામાં ઉડને લગોગે, લાઈક યુ વિલ ગેટ ઈચ એન્ડ એવરીથિંગ ઇફ યુ ડ્રિંક ધીસ. સો એ ટાઈપની જે એડવર્ટાઈઝમેન્ટ છે,
કદાચ કોઈ સરકાર આવીને અને પાલન કરાવવાની ટ્રાય કરે જે રેગ્યુલેશન્સ છે એના ચેલેન્જીસ એ છે કે એ એક પેપર ઉપર રહી જશે ઇમ્પ્લિમેન્ટેશન કરવાની ટ્રાય કરશે અને એ ગવર્નમેન્ટ એને કદાચ કંપનીને બેન કરવાની ટ્રાય કરશે તો ઓપોઝિશન ઉપરથી કે કોઈ પણ અન્ય જે ટ્રેડ યુનિયન છે એના તરફથી પ્રેશર શું આવશે કે લાઈક કોકો કોલા કે સમથિંગ કોઈ પણ એક્સ બ્રાન્ડમાં 10,000 લોકો કામ કરે છે બરાબર એ 10,000 લોકો એ કંપનીને બેન કરે એટલે ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ એનું હોય જાય છે બટ ટ્રેડ યુનિયન શું મુદ્દો ઉઠાવશે કે ભાઈ આ 10,000 લોકો અનએમ્પ્લોયડ થઈ ગયા તમારા એક ડિસિઝન લેવું સો દેટ ઇઝ ધ શોર્ટ વિઝન